दीकरी दीकरीनो ज्यारे शब्द सांभळवामां आवे त्यारे तन मन एक पुलकित थई जतुं होय छे। त्यारे राजकोट खाते समर्पण चेरिटेबल ट्रस्ट दीकराना घर वृद्धाश्रम द्वारा छेला सतत 4 वर्षथी जे सराहनीय कार्य करवामां आवे छे के 22 એવી દીકરીઓ કે જેઓએ તેમના માતા પિતાની અથવા તો માતા અથવા તો પિતાની છત્રછાય ગુમાવી હોય તેવી દીકરીઓના લગ્ન કરવામાં આવે છે, જેનું નામ આપવામાં આવ્યું છે વાહલોડીના વિવાહ। કોવિડ પ્રોટોકોલને ધ્યાને લઈ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને દીકરાના ઘર વૃદ્ધાશ્રમ દ્વારા ખૂબ જ સરકારની ગાઈડલાઈન અને પ્રોટોકોલને ધ્યાને લઈને આયોજન કરવામાં આવતું હોય છે, અને જે ટ્રસ્ટના દરેક સભ્યો છે કે જેઓ આ વાલોડીના વિવાહ કરાવી રહ્યા છે, જે મુખ્ય આયોજકો છે, તે આ તમામ 22 દીકરીઓ એટલે કે તેની પોતાની દીકરીઓ હોય એ રીતે તેમનું લગ્ન કરાવવામાં આવતા હોય છે। ત્યારે જોઈએ અબ તકનો આ વિશેષ અહેવાલ। સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા અબ તક સાથે વિશેષ વાતચીત કરતા જણાવાયું હતું કે જે નામ વાલોડીના વિવાહ આપવામાં આવ્યું છે તે હવે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થયું છે, જેથી ટ્રસ્ટના દરેક સભ્યોની નૈતિક જવાબદારી બને છે કે આ કાર્યક્રમને ખૂબ સારી રીતે દીપાંવિત કરવામાં આવે। સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે તમામ ટ્રસ્ટીઓને આ ભગીરથ કાર્ય કરવા માટે સતત પ્રોત્સાહન મળી રહ્યું છે। તેનું કારણ એ છે જે દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડે છે તે પિતા વિહોણી હોય છે, પરિણામે તેમની ખોટ તો પૂરી ન કરી શકીએ પરંતુ પિતાની તુલના અથવા મોટા ભાઈ તરીકેની આ જવાબદારી નિભાવવાની તક મળે છે, જેથી કોઈ પણ દીકરીઓને ઓછું ન આવે તે હર હંમેશ ધ્યાન રાખવામાં આવતું હોય છે। ખૂબ જ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છે, મનમાં સાચા અર્થમાં હરખની હેલી પણ છે। અમારી નાની બેન કે અમારી નાની દીકરી પરણતી હોય એવો અમારો મનનો ભાવ છે, અને દીકરાનું ઘર હંમેશા કંઈક નોખું અનોખું સર્જવા માટે કટિબદ્ધ હોય છે। લગભગ 2018થી આ યજ્ઞ અમે શરૂ કર્યો છે। માતા પિતાની છત્રછાયા જેમને ગુમાવી હોય અથવા જેમને પિતાની છત્રછાયા ગુમાવી હોય એવી દીકરીના જીવનમાં આપણને બધાને ખ્યાલ છે કે અંધકાર છવાઈ જતો હોય છે, એવા સમયે આવી દીકરીઓના જીવનમાં ખુશી અને રંગ પૂરવા એવો અમારો સંકલ્પ હતો, અને પરિણામ સ્વરૂપ અમે એવું નક્કી કર્યું કે દર વર્ષે શક્ય હોય ત્યાં સુધી આપણાથી ભગવાન જ્યાં સુધી આપણને શક્તિ આપે ત્યાં સુધી આ યજ્ઞ ચાલુ રાખો, અને આજે સતત 4th વર્ષ છે। મને કહેતા આનંદ થાય છે કે આજે એક સરસ મજાનો નાનકડો પ્રસંગ, આમ તો લગ્ન 26 તારીખે છે પરંતુ આજે પ્રથમ પ્રસંગ એટલે કે આણું દર્શન, અમારે દીકરીઓનું ફોટો સેશન છે, અને આજે બધી દીકરીઓ રાસ ગરબાની પણ રમઝટ બોલાવશે, અને સરસ મજાના અમારા માત્ર નિમંત્રિત સિલેક્ટેડ નિમંત્રિત જે લોકોને મેં કહ્યા છે બધાની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ યોજાણો છે, અને આમ ખૂબ જ આનંદ છે। આમ તો હું આજે અમને અમારી આખી ટીમ 88 દીકરીઓના મા બાપ બનવાનું અને ભાઈ બનવાનું અમને સદભાગ્ય મળ્યું છે, એટલે હું તો ઈશ્વરને મારી જાતને બહુ નસીબદાર ગણું છું કે આનાથી વધારે કોઈ ખુશી હોઈ શકે નહીં। દર વર્ષે હંમેશા અમે કંઈક નવું અનોખું અનોખું કરવા માટે કટિબદ્ધ હોય છે। પહેલાં વર્ષે અમે દીકરીઓને ખૂબ સરસ મજાની એન્ટ્રી કરાવી હતી, અને બહુ આનંદ સાથે થઈ છે કે અમે જ્યારે પહેલાં વર્ષે લગ્ન કર્યા ત્યારે અમે એક સરસ મજાનું દીકરીઓ માટે ગીત પણ સરસ બનાવ્યું હતું, અને આજે ગીત સૌરાષ્ટ્રભરમાં પ્રસિદ્ધ પણ બન્યું છે, યુટ્યુબ ઉપર ઘણા બધા લોકો એને જોયું પણ છે અને સાંભળ્યું પણ છે। બીજા વર્ષે અમે સરસ મજાની 22 ડોલી બનાવી અને દીકરીઓને એની સ્વાગત જોરદાર કર્યું, તો આ વખતે પણ અમારો નવો કન્સેપ્ટ છે અને 26 તારીખ આપણે જોવા મળશે। આમ તો આપે કીધું એમ વાલોડીના વિવાહ એક સમગ્ર ગુજરાત અને ભારત વર્ષમાં બ્રાન્ડ બની ગઈ છે, પણ વાલોડીના વિવાહ શબ્દની પાછળ મુકેશભાઈ સુનિલભાઈ વોરાની અને અમારી બધાની આખી ટીમનો ભાવ એવો છે કે એક દીકરીને જ્યારે ઘરે પિતા ન હોય અને એમના પિતા જ્યારે હોય ત્યારે એ દીકરી અને પિતાએ જે ઓરણા સાયદા હોય કે અમે આવા મેરેજ કરશું આવું કરશું, તો અમે પણ એનો એક પૂરક બની અને એવું કરવા ઈચ્છીએ છીએ કે એ દીકરીને એના પિતાની ખોટ ના ચાલે અને એમને જે મનમાં ઈચ્છા હોય બધી જ વિધિ બધો જ કર્યાવર અને ટોટલ જે રંગે ચંગે એના પિતાની જે ઈચ્છા હોય એ ટાઈપના મેરેજ કરવા પાછળનો અમારો હેતુ અને એના સ્વરૂપે વાલોડીના વિવાહ એવો શબ્દનો ઉદ્ભવ થયેલો। એમ તો ઘરે જ્યારે આપણે એક દીકરીનો પ્રસંગ હોય ત્યારે આપ જા વાત સાચી છે કે પ્રસંગની ચિંતા ઘણી બધી હોય, પણ અમારે જે સમર્પણ ચેરિટેબલ દીકરાનું ઘર ઢોલરા જે વૃદ્ધાશ્રમના નેજા હેઠળ આ આખું લગ્નોત્સવ થઈ રહ્યો છે, આ લગ્નોત્સવ 4th નંબર 4th છે, પણ પહેલાં લગ્નોત્સવથી જ અમને આખા સમાજનો દરેક સમાજનો
દરેક સંસ્થાઓનો, દરેક શ્રેષ્ઠીઓનો, દરેક દાનવીરોનો અને સાથે સાથે 150થી વધારે કાર્યકર્તાઓ, ટ્રસ્ટી ટીમ અને બધાનો એવો સહયોગ મળ્યો છે અને બધાએ ખંભેથી ખંભો મિલાવીને પોતાની દીકરી પરણે છે એ રીતે બધાએ પોતાની જવાબદારી ઉપાડી છે, એટલે આ પ્રસંગ અમે આનંદ કરતાં કરતાં ઉજવીએ છીએ અને દીકરીઓને પણ આનંદ આવે છે. ખાસ કરીને સતત ચોથા વર્ષે આ દીકરીઓના પિતાની તો જગ્યા ના લઈ શકીએ, પણ મોટા ભાઈ બનવાનો જે અવસર મળે છે અમને, એ અમારા જિંદગીનો સારામાં સારો એક લાવો છે. દીકરીઓને કોઈ પણ જાતની ખોટ ના પડે અને અમારા પરિવારમાં એ ઉમેરાઈ જાય. દર વર્ષે જે 22 દીકરી અમારા પરિવારમાં, અત્યાર સુધીમાં 66 દીકરી અને આ વર્ષે પણ બીજી 22 દીકરી, એટલે 88 દીકરી અમારા પરિવારમાં ઉમેરાઈ ગઈ છે. એ વાતનો આનંદ છે. દીકરીને કોઈ પણ ઘરમાં વસ્તુ ખૂટે નહીં એટલી વસ્તુ કરિયરમાં અમારો આપવાનો પ્રયાસ છે અને પારિવારિક સંબંધ કાયમ રહે. દીકરીને નાની મોટી જરૂરિયાત હોય એના સુખ દુઃખના પ્રસંગે અમે એની સાથે ઊભા રહીએ એવો એક અમારો તૈયારી હોય છે અને અમારી એવી ભાવના સાથે અમે એવી રીતે કામ કરીએ છીએ. અમારો પ્રયાસ એવો હોય છે કે સમાજના શ્રેષ્ઠીઓ આ દીકરીનું કન્યાદાન કરે, જેના હિસાબે એના નાના મોટા પ્રસંગમાં એ દીકરીઓને યાદ કરે અને નાની મોટી જરૂરિયાત હોય તો પણ એની જરૂરિયાત પૂરી પાડે. અને કોઈ પણ માનો કે દાતા ધ્યાન ના રાખી શકે, છતાં અમારા ટ્રસ્ટી મંડળ અને અમારા મુકેશભાઈ ને બધા ટીમ એના સતત સંપર્કમાં રહી અને નાની મોટી એની જરૂરિયાત પૂરી કરે. સૌપ્રથમ આપણે જ્યારે જુલાઈમાં એના ફોર્મ બહાર પાડીએ છીએ અને 60-70 જેવી એન્ટ્રી આવે છે એમાંથી જે સૌથી વધારે જરૂરિયાત હોય, કે પહેલો પ્રેફરન્સ અમે એવો આપીએ છીએ કે જેમના પિતા તો ના હોય પણ એમના માતા પણ એક્સપાયર થઈ ગયા હોય અને દીકરીના કોઈ ભાઈ ના હોય, એ તો એ પહેલો પ્રેફરન્સ એવો આપીએ છીએ. એ ઉપરાંત પછી એની જરૂરિયાત અને એની જે આવશ્યકતા છે એના ઉપર અમે. આજે વાલુડીના વિવાહનું આયોજન સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે જે 22 દીકરીઓના જે લગ્ન થશે ત્યારે દીકરીઓને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તે પ્રકારના તમામ કરિયાવરનું આયોજન કરવામાં આવ્યું છે ને આશરે 2 લાખ રૂપિયા જેટલાનું જે કરિયાવર છે તે દીકરીઓને આપવામાં આવશે. આપ જોઈ શકો છો કે તેમની તમામ જીવન જરૂરિયાત વસ્તુ જેવી કે ડ્રેસ, સાડી, નેપકિન, ઠંડીની ઋતુ ચાલી રહી છે તો ગાલીચા, સાથોસાથ ઘર વખરીની તમામ ચીજ વસ્તુઓ, સ્ટીલના વાસણો, યુટેન્સિલ્સ જેને કહી શકાય, ક્રોકરી સેટ, એટલું જ નહીં કંકાવટીની સાથે દાગીનાનું પણ કરિયાવર તેઓને આપવામાં આવશે અને સાથે ટ્રાવેલ બેગ, પોતાનો માલ સામાન રાખવા માટેના બેડ, શીખે એટલે કે તમામ ટ્રસ્ટ દ્વારા તમામ વસ્તુની ઝીણવટ ભરી રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે કે દીકરીઓને મહત્તમ રીતે કઈ કઈ ચીજ વસ્તુઓ જરૂરિયાત રહેશે તે મુજબની તમામ ચીજ વસ્તુઓ રાખવામાં આવેલી છે. ત્યારે વધુ ને વધુ દીકરીઓને આનો લાભ મળતો રહે તે માટે ટ્રસ્ટના જે સભ્યો છે, જે કાર્યકર્તાઓ જે છે તે મુખ્યત્વે આ તમામ પ્રકારની ચીજ વસ્તુઓનું વિગતવાર ધ્યાન રાખતા હોય છે. આગામી 26 ડિસેમ્બરના રોજ જે 22 દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે તે પૂર્વેના કાર્યક્રમમાં દીકરીઓએ ખૂબ જ મહત્વપૂર્ણ અને લાગણીસભર વાત કહેતા જણાવ્યું હતું કે તેઓના પિતા હાલ હયાત નથી, પરંતુ જે રીતે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક નાની વસ્તુનું ધ્યાન રાખી તેમના જેવી વાહ રંગે ચંગે કરી રહ્યા છે તે અકલ્પનીય છે. એટલું જ નહીં, તેમના પરિવારના સભ્યોને પણ અપેક્ષા ન હોય કે તેમની દીકરીના આટલા જાજરમાન સ્વરૂપે લગ્ન થશે. વધુમાં દીકરીઓએ જણાવતા કહ્યું હતું કે આજનો પ્રસંગ જે રીતે કરવામાં આવી રહ્યો છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેમના લગ્ન જો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હોત તો આટલું શક્ય ન થાત અને કોઈ પણ નાની મોટી તકલીફ ઊભી થાય તો દરેક કાર્યકર્તાઓ અને ટ્રસ્ટીઓ તેનું ગંભીરતાપૂર્વક નોંધ લે છે અને તેને નિવારે પણ છે. ભાગ્યશ્રી દાણી ધારિયા, અમે ગોંડલથી આવીએ છીએ. અમે ગોંડલથી જ અહીંયા ફોર્મ ભર્યું હતું, અમારું સિલેક્શન થયું હતું ત્યારે અમને તો એવું લાગતું હતું કે સમૂહ લગ્ન હશે. પછી અમે જ્યારે ફંક્શન અટેન્ડ કર્યા હતી પછી અમને લાગ્યું કે ના, અહીંયા ઘર જેવી ફિલિંગ થઈએ છે કે એક સમૂહ લગ્ન જેમ બધા એક મંડપની નીચે બધા સમૂહ લગ્ન જે એવી રીતે થતા હોય એવી રીતે નહીં થઈ રહ્યા. બધી દીકરીઓને પર્સનલી બધાની દેખરેખ કરવામાં આવે છે કે બધી શું પ્રોબ્લેમ છે, કેવું છે, એ બધું પૂછવામાં આવે છે. કદાચ કોઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન કાઢે છે. કદાચ અમારા મેરેજ પછી કે સમૂહ લગ્નમાં એવું થતું હોય છે કે સમૂહ લગ્ન થઈ ગયા પછી કરિયાવર આપી દે પછી લોકોની જવાબદારી પૂરી થઈ જાય, પણ અહીંયા એવું નથી. અહીંયા એવું છે કે સમૂહ લગ્ન અમારા સમૂહ લગ્ન છે બટ અમારા મેરેજ થઈ ગયા પછી આ લોકો
બધી જવાબદારી લે છે કે અમને કંઈ બી સસરા પક્ષમાંથી કે ગમે ત્યારે અમને કંઈ બી પર્સનલી કે કભી પ્રોબ્લેમ થઈ હોય તો આ લોકો પૂરેપૂરી જવાબદારી કે ગમે ત્યારે અમે અડધી રાતે પણ કોલ કરીએ છીએ તો અડધી રાતે એ લોકો અમને જવાબ આપે છે. ગમે તેવી મિટિંગમાં હોઈએ છીએ તો બી અમને કોલ કરીને એક વખત જવાબ દઈ દે છે. ના અમને તો એવું હતું કે સમૂહ લગ્ન છે હશે એવું, પણ ના અહીંયા તો એવું લાગે છે કે સમૂહ લગ્ન નહીં, અમારા ઘરે અમારા પેરેન્ટ્સ અમારા મેરેજ કરી રહ્યા હોય એવું લાગે છે. અમારા પરિવારને તો ખૂબ આનંદ થાય છે કે આપણે ઘરે પણ આવી સુવિધાથી મેરેજ ના કરી શકીએ. બહુ સરસ રીતે બધી આયોજન બહુ મસ્ત રીતે થઈ રહ્યું છે. અમે એવું સંદેશ આપી રહ્યા છીએ કે જો કદાચ તમે આ ફોર્મ અહીંયા ભરો તો એવું ના વિચારતા કે સમૂહ લગ્ન છે, એવી રીતે ના વિચારવાનું કે એ બધું મેનેજમેન્ટ છે. તમે ભરો અહીંયા ફોર્મ ભરો કેમકે બહુ મસ્ત રીતે બધી આયોજન વિધિ સાથે બધું વ્યવસ્થિત રીતે કરે છે. મને જરા પણ ના હતી, મને મારા ડ્રીમ જેવું લાગે છે. મારા પરિવારને અત્યારે બહુ પ્રાઉડ ફીલ થાય છે. આ સમૂહ લગ્ન એવું લાગતું જ નથી સમૂહ લગ્ન, જેવા આપણા ફેમિલી મેરેજ કરે એના કરતાં પણ સારા કરાવે. જરા પણ નહીં જે મેં વિચાર્યું નહોતું એવા આ લગ્ન છે. મારું શુભ નામ રાધિકા છે. હું અહીંયા બહુ જ ખુશ છું, મારા લગ્ન અહીંયા થઈ રહ્યા છે ને હું એટલી ખુશ છું ને કે હું જણાવી શકતી નથી. હું એટલી ખુશ છું અહીંયા. પરિવાર પણ મારો બહુ જ ખુશ છે અહીંયા મારા લગ્ન થાય છે ને તે માટે, કેમકે આવી રીતના મારા લગ્ન ન થઈ શકે કેમકે મારા પપ્પા નથી ને એવી રીતના, એટલે હે ને આવા લગ્ન મારા બને ક્યાં સુખી ન થઈ શકે. ના ના આવી અપેક્ષા નહોતી રાખી કે આવો સારો મને કર્યાવર મળશે. અન્ય દીકરીઓને એ સંદેશો પાઠવું છું કે અહીંયા લગ્ન થાય છે ને બહુ જ ખૂબ જ સરસ રીતે લગ્ન થાય છે, કે આપને કંઈ કમી જ નથી રહેવા દેતા, કાંઈ આપને કાંઈ એટલે કાંઈ કમી નથી રહેવા દેતા અને કાંઈ દુઃખ પણ નથી થતું અહીંયા. મારું નામ ભૂમિ ખેર છે, હું રાજકોટની રહેવાસી જ છું. અમે જ્યારે વાહલુડીના વિવાહ એમાં ફોર્મ ભરેલું ત્યારે અમને સપને બી વિચાર નહોતો કે અમારા લગ્ન આવા સરસ આવા જાહોજલા લીધી થવાના છે. બહુ જ સારી રીતે અમને બધી જે વિધિ હોય છે એ બહુ જ સારી રીતે ડિસ્કો દાંડિયા મામેરા આણું બધું બહુ સારી રીતે અમને દેખાડ્યું અને અહીંનો સ્ટાફ બી બહુ જ આમ ઘર જેવી લાગણી આવે, આપણને એવું ના લાગે કે આપણે અજાણ્યા છીએ. અહીંના બધા સ્ટાફ સાથે ઘર જેવી ફિલિંગ જ આવે છે, જાણે એવું લાગે કે અમે આવા લગ્ન તો સપને નહોતા વિચાર્યા. આવા લગ્ન તો અમારા ઘરે અમારા પેરેન્ટ્સ બી ના કરી શકે એવું આ દીકરાના ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા દ્વારા કરવામાં આવે છે. હું એ લોકોને એ જ કહેવા માગીશ કે ભલે તમારા પિતા ન હોય પણ એવું ખોટું મનમાં દુઃખ નહીં રાખવાનું. અહીંયા આ બધા પ્રસંગમાં તમને તમારા પિતાની યાદ પણ નહીં આવવા દે. અહીંના સ્ટાફ એટલો આપણી સાથે લાગણીશીલ રહે છે. જ્યારે મેં ફોર્મ ભરેલું અને મારું નામ સિલેક્ટ થયેલું ત્યારે તો અમને એવું જ હતું કે ભાઈ સમૂહ લગ્ન છે તો હશે, પણ જ્યારે અમે અહીંના ફંક્શન જોયા અટેન્ડ કર્યા તો લાગતું જ નથી કે આ સમૂહ લગ્ન છે, જાણે એવું કે આ અમારા માટે કરેલો જ પ્રસંગ છે. આ લગ્ન પહેલાં કે લગ્ન પછી આપણે કંઈ પણ પરેશાની કે પ્રોબ્લેમ આવે તો અહીંનો સ્ટાફ અજાણ્યાની જેમ નહીં પણ એક ઘરના સદસ્યની જેમ આપણી સાથે બિહેવ કરે છે અને જે કંઈ બી પ્રોબ્લેમ હોય બહુ સારી રીતે સોલ્યુશન આપે છે, અજાણ્યા જેવું ફીલ જ નથી થતું. અબ તકના વિશેષ અહેવાલમાં વાલોડીના વિવાહનું જે આયોજન અને જે લગ્ન જે 22 દીકરીઓના 26મી ડિસેમ્બરના રોજ થઈ રહ્યા છે તે પૂર્વે કરિયાવર દર્શન રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે 22 દીકરીઓ જે પ્રભુતામાં પગલાં માંડશે તેમની સાથે સીધી વાતચીત કરતા દરમિયાન એ વાત સામે આવી કે તેઓને તેમના માતા પિતાની સહેજ પણ ખોટ ચાલતી નથી અને જે રીતે ટ્રસ્ટના સભ્યો અને જે કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઝીણવટભર્યું ધ્યાન રાખવામાં આવે છે જાણે એવું લાગે છે કે તેઓના ઘરના જ સભ્યો તેમના લગ્ન કરાવી રહ્યા હોય. કેમેરામેન નિશિત ગઢિયા સાથે મારુ ત્રિવેદી અબ તક ચેનલ રાજકોટ.